नमस्कार मित्रों, मां आशापुरा न्यूज़ मां न्यूज़ लाइव में आप सौ दर्शक मित्रों नो स्वागत है। मित्रों, पहली मे एटले के गुजरात स्थापना दिवस थी अमारी चेनल समग्र गुजरात में शुरू थई छे, जीटीपीएल चेनल नंबर 273 में। अने मित्रों, अमे ज्यारे शुरुआत करी त्यारे ज अमे लगभग घणा स्थळोए वात करी हती, त्यारे अमारा विनोदभाई साधु अने अमे बधाए चर्चा करेली कि लगभग गुजरातना तमाम स्थळो अमे जे छे ई आवरी लेशुं, લોકોને એનો ઇતિહાસ મળે, લોકોને એની માહિતી મળે એવો અમારો પ્રયત્ન હશે। અને દરેક ગામમાં એક ઇતિહાસ છે, દરેક ગામમાં એક ધાર્મિક સ્થળ છે, દરેક ગામમાં એક ઐતિહાસિક સ્થળ છે, પણ એને લોકો સુધી લઈ જવાનો અમારો એક પ્રયત્ન હશે, નમ્ર પ્રયાસ હશે। ક્યાંક અમારી સમજ પ્રમાણે અમે અહેવાલ રજૂ કરશું, ક્યાંક ત્રુટી હશે, ક્યાંક એમાં અમારી ક્યાંક ક્ષતિ હોય તો અમારું ધ્યાન કોમેન્ટ્સમાં દોરજો, જેથી કરીને અહેવાલ અમે જ્યારે બીજી વાર લઈએ ત્યારે એને વધુ સારી રીતે કરી શકીએ। મિત્રો, આઈ રાજલ, માં રાજલ એટલે કે આ નામ મેં પહેલી જ વાર મારા વિનોદભાઈ સાધુ એમની ગાડીમાં મેં એ નામ વાંચેલું, ત્યારે મને ખબર નથી કે હું એના ધામમાં ક્યારેક આવી જઈશ। તો આજે અહીંથી પસાર થતાં અમને એ માના દર્શન કરવાનો મોકો મળ્યો છે, અને અમારા માધ્યમથી તમામ દર્શકોને દેશ વિદેશમાં સોશિયલ મીડિયામાં પણ એના દર્શન કરાવશું અને એનો ઇતિહાસ જાણશું। તો મિત્રો, ચરાડવા અને હળવદ તાલુકો અને જિલ્લો મોરબી, તો ચરાડવામાં આ માના બેસણા છે, તો એનો ઇતિહાસ શું છે, કેટલા વર્ષ પહેલાં આ છે, અને અહીંયા એકાદ બે અમે જોયું પણ કે મહારાજા જાલમસિંહજીનો પણ અહીંયા ફોટો છે, તો મને લાગે છે કે ઐતિહાસિક અને કંઈક રાજાશાહી વખતનું કંઈક ગામ લાગે છે। અને શું છે ઇતિહાસ આપણે અહીંયાના બાપુ પાસેથી જાણીએ। બાપુ, આપનો પરિચય આપજો। મારું નામ ઘનશ્યામ ભારથી નિહાલ ભારથી, ચરાડવા રાજભાઈ માતાજીના પૂજારી। એટલે ચરાડવાની અંદર મા રાજ રાજેશ્વરી માતાજીનું મંદિર અને માનું જન્મસ્થળ આવેલું છે। આ માતાજીનું પીઠ સ્થાન બન્યું છે, અને બાજુમાં જે માતાજીના રહેવાના મકાનો હતા કે નેસ કહેવાતો, એ ચારણોના નેસનું ત્યાં અત્યારે હાલ જન્મસ્થળ તરીકે પૂજાય છે, અને દેશ વિદેશથી માણસો પણ દર્શનવાળા આવે છે। અને માનો ઇતિહાસ તો બહુ મોટો છે, પણ થોડો ટૂંકમાં કહું તો ચરાડવાની અંદર મા રાજ રાજેશ્વરી માતાજી ઉદાચારણ બાપુના ઘેરે જન્મ લીધો, અને ત્યાર પછી માતાજી બિકાનેરના રાજા મા પૃથ્વીરાજ રાઠોડને એક વખત સમયે માતાજી સાથે મુલાકાત થયેલી, જ્યારે અકબર બાદશાહ સાથે તેમને એક ગ્રંથની અંદર જરા દખલ થયેલી, ત્યારે માતાજીએ તેને વચન આપેલું કે તને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તું મને ત્રણ સાદ પાડજે, એટલે હું તારી દિલ્હી આવી જઈશ। ત્યારે એક સમય એવો આવી ગયો કે માતાજીને દિલ્હી જવાનું ટાઈમ આવી ગયો, ત્યારે પૃથ્વીરાજ રાઠોડે માતાજીને આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની આવી રીતે પોકાર કરેલો, ત્યારે માતાજી સાંજના સમયે એ અહીંથી દિલ્હી ગયેલા, અને દિલ્હી જઈ અકબર બાદશાહના રાજની અંદર જે નવરોજ નામનો રિવાજ હતો આ રિવાજ બંધ કરવા માટે થઈ, અને માતાજી સિંહણ રૂપે દિલ્હીની અંદર પહોંચ્યા, અને ત્યાં અકબર બાદશાહના રાજમહેલની અંદર ત્રીજા માળે માતાજી સિંહણ રૂપે જઈ અને થાપો મારેલો, મતલબ પંજો મારેલો, ત્યાં પણ આજે પણ દિલ્હીની અંદર માતાજીનો સિંહણ ગોંક તરીકે પૂજાય છે। અને આવી રીતે પૃથ્વીરાજ રાઠોડની વારે આવ્યા, ત્યાર પછી માતાજી ત્યાંથી વળતા ઝીંઝુવાડા આવ્યા, ઝીંઝુવાડા પાનાચંદ વાણિયાને પરચો આપી ત્યાં થોડીવાર વિસામો લઈ, અને આજે પણ તમે ઝીંઝુવાડા જાઓ તો ત્યાં વિશ્રાંતિ સ્થળ તરીકે પૂજાય છે। ત્યાંથી માતાજી જન્મસ્થળ એટલે કે ચરાડવા જે પોતાનું જન્મનો નેસનું મકાન હતું ત્યાં આવી, અને ત્યાં તેમના રૂમની અંદર જઈ અને અદૃશ્ય થઈ અને ગોંખની અંદર સમાઈ ગયા, અને ત્યાર પછી આ માતાજીનું મંદિર બનાવેલું। ત્યાર પછી અહીંના જે મહારાજા જાલમસંગ દરબાર હતા એમના દીકરી ગંગાબા સાહેબને ભુજ પરણાવેલા, ત્યારે એ સમયની અંદર ને આજે પણ દરબારોની અંદર બે રીતે લગ્ન થાય છે, એક ખાંડવ રિવાજ કહેવાય છે અને એક હથેવાળો, ત્યારે ગંગાબા સાહેબના અહીં હથેવાળા તરીકે પરણેલા, અને ભુજના મહારાજા અને ગંગાબા સાહેબ બંનેએ આ મંદિરની અંદર બેસી અને માતાજી પાસે પ્રાર્થના કરેલી કે હે માં, જો હું ભુજ જાઉં છું અને પણ પહેલાં ખોરે જો કુંવરનો જન્મ થશે અને ભુજની પટરાણી બનીશ તો તારું દેવળ જે નાનું છે એ શિખર મંદિર બનાવીશ। માતાજીએ કુંવર તરીકે જન્મનો જે આપ્યો એ માધુભા કુંવર કરતા, એ કુંવરનું નામ માધુભા અને માધુભા ચરાડવાના ભાણેજ, અને ત્યાં માતા ગંગાબા સાહેબ મહારાણી તરીકે પૂજા બેસણું આપ્યું, અને ત્યાર પછી મા
गंगाबा साहेबे आ मंदिर शिखरबंधी बंधाव्यू अने आजनी तारीख में पण कच्छी बांधणी तरीके आजे पण तमने द्वार दरवाजो जे छे ए जोवा मळे छे। आवी रीते माँ राजराजेश्वरी माताजी चराड़वानी अंदर थी अनेक जग्याए बेसणा नाना मोटा आप्या छे। तो बोलो श्री राजराजेश्वरी मात की जय। बस मित्रों खूब सरस बात अने अमे कच्छथी छे कारण के अमारी कच्छनी चेनल हवे समग्र गुजरात में छे। અને મિત્રો બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ગંગાબા સાહેબ જે છે એ આ ગામના જે છે એ દીકરીબા અને ભુજમાં જે મિડલ સ્કૂલ છે એ ગંગાબા મિડલ સ્કૂલ છે અને ઘણા સમયથી એ મિડલ સ્કૂલ તરીકે થયું। ત્યારબાદ અમે એના સાક્ષી ઇતિહાસ પરિષદ અને આ ખૂબ એની ફાઇટ કરી કે આમનું નામ જે જૂનું છે કારણ કે એ રાજ પરિવારે શિક્ષણમાં ગંગાબા શિક્ષણ ક્ષેત્રે ખૂબ જે છે ઉત્સાહી હતા અને લોકો માટે રાજાશાહી સમયમાં તો વિચાર કરો કે આ ગામે કેટલું બધું કચ્છને આપ્યું છે અને આ ગામને પણ આપ્યું છે। આ ગામના જે કુંવરી હતા એ કચ્છમાં જ્યારે એ રાણી થઈને આવે છે ત્યારે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરે છે અને બસ સ્ટેશન જૂના બસ સ્ટેશનની સામે જે મોટું ગ્રાઉન્ડ છે જે અત્યારે એજ્યુકેશન ક્ષેત્રમાં એ મિડલ સ્કૂલ હતું અને એનું નામ જે છે હવે ફરી પાછું ગંગાબા મિડલ સ્કૂલ રાખવામાં આવ્યું છે। ત્યારે અમને પણ ખુશી થાય કે એ રાજ પરિવારમાંથી આજે આવ્યા છે મહારાણી એ આ ગામના કુંવરી હતા। હું વિનોદભાઈને કહીશ કે આ સ્થળનું જ્યારે વાત કરીએ ત્યારે એની અંદર એક અલગ જાતની ઉર્જા આવી જાય છે। તો ઘણીવાર એ ભાવુક થઈ જાય ઘણીવાર આ સ્થળને લઈ અને એમના જે અનુભવ છે તો હું મળીશ અમારા ગુજરાતના એડ વિભાગના જે છે મેનેજર વિનોદ સાધુને કે આ સ્થળ સાથે એમનો શું ગરબો છે અને કઈ રીતે તેઓ આ સ્થળ સાથે જોડાયેલા છે। સાધુરામ મારે એ જાણવું છે કે આ રાજલનું તમારા જીવનમાં કેટલું મહત્વ છે? હા બાપુ, હું જ્યારે 14 વર્ષનો હતો ત્યારે મારા પપ્પા અમારે જે ભચાઉ છે રાજબાઈનું મંદિર ત્યાં લાપસી કરવા જતા અને એમની સાથે હું જતો, પછી એમ કરતાં કરતાં મને માતાજી ઉપર શ્રદ્ધા આવી અને મને ખૂબ આનંદ આવતો। પછી ધીરે ધીરે 14 વર્ષની ઉંમરથી મને એવી અંદરથી એવી પ્રેરણા થઈ કે મારે આ માતાજીના સ્થાનકમાં આવવું છે। એટલે અમારી તો ત્યારે બહુ ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી અને હું તો શું એના ઉપકાર વર્ણું, કારણ કે મારી કને કાંઈ નહોતું। માતાજીએ ત્રણ મને દીકરા આપ્યા, મારા લગ્ન પણ બહુ સારી રીતે થયા। ભાવુક થવું એનું કારણ એ છે કે હું 14 વર્ષથી કરીને અત્યારે મારી 42 વર્ષની ઉંમર છે પણ મા પ્રત્યે મને અતૂટ શ્રદ્ધા છે, કારણ કે આજે હું જે કંઈ પણ છું એ જો પહેલો યશ આપું તો મારી જન્મદાત્રી અને એના પછી આ મારી મા ભગવતી રાજલને, એટલે હું હંમેશા ગમે તે જગ્યાએ જાઉં તો પ્રથમવાર એનું નામ લઈને બાપુ જાતો હોઉં છું। અને વાત રહી અહીંયા ચરાડવા આવવાની તો અમે, મને પણ યાદ છે કે અમે જ્યારે આ ધામ ગોતતા હતા મારી ઈચ્છા હતી કે એમના જન્મ સ્થળ ક્યાં છે, માતાજીના ક્યાં ક્યાં બેસણા છે, હું રાજલ ઉદાનીનું ક્યાંય પણ મંદિર જોઉં એટલે મને અંદરથી એવો ભાવ થાય કે આ મંદિરના હું અવશ્ય અહીંયા દર્શન કરતો જાઉં। એટલે આના માટે અમે એક વખત ભૂલા પણ પડ્યા હતા, વાંકનાર ગયા, હળવદ ગયા, પણ અમને આ મંદિર મળ્યું નહીં। પછી ચોટીલાથી અમે રિટર્ન થયા પણ મેં એક નિશ્ચય કર્યો હતો કે દર્શન કરીને જ જવું છે, એટલે અમે પછી આ બાજુ પાછા ફરીને આવ્યા, માળિયા થઈને પછી દેવળિયા આવ્યા, દેવળિયાથી મારા સમગ્ર પરિવાર સાથે માતાજીના દર્શન કર્યા। એટલે લગભગ 6 વર્ષથી હું હર નવરાત્રિની 8મના અથવા તો 7મના અહીંયા અવશ્ય આવું છું, એટલે બાપુ એક આ અમારી અંદરની શ્રદ્ધા છે। મિત્રો શ્રદ્ધા હોય ત્યારે માં એ હાજર હોય અને બસ અહીંયા તમારે એક ઉદાર હૃદય સાચા હૃદય આવો તો આ માં જે છે રાજલ એ ક્યારે પણ તમને નારાજ નહીં કરે એવા અનેક લોકોના અનુભવ છે। મિત્રો હું કહીશ નિલેશ ભટ્ટને કે થોડોક કેમેરો ફેરવશે તો મને મજા આવશે કે મિત્રો આ મંદિરનું પરિસર પૂજ્ય બચુભાઈ ગઢવી, રાજકોટના રાજકવિ વઢવાણના જે હતા કવિરાજ, કે જેના ઉપર સરકારને પણ બીક લાગતી કે આ વ્યક્તિનો શબ્દ જે છે એ ક્યાંક સોસરવા ન નીકળી જાય એ બચુભાઈ ગઢવીનો ફોટો છે। અને મિત્રો એની રાજલમાંનો જે છે વેરીઓ સાખી કે આઈ રાજલ આવજો વેલેરી કરો ને અમારી વાર, ઈર્ષાની અગ્નિમાં ઉગારજો આઈ રાજલમાં ઉગમણા ગોખલે આઈ રાજલમાંના બેસણા, માડી તમે રાખી રે ભક્તો કેરી લાજ, ઉદાની રાજલ વેલેરી કરો ને અમારી વાર। તો મિત્રો એવી એક પ્રાર્થના સાથે ખાસ કરીને મહારાજા ઝાલમસિંહ ચરાવડા જે છે એના તસવીર ઉપર પણ મૂકશું, કારણ કે એ જે છે એનું ઋણ કચ્છને પણ હોય, કારણ કે એ જ પરિવારમાંથી જે અહીંયાના કુંવરી જે એ કચ્છમાં શિક્ષણની જ્યોત જગાવી, મહારાણી ગંગાબા જે મિડલ સ્કૂલમાં જે અત્યારે શિક્ષણની જ્યોત જગાવી એ રાજાશાહી સમયમાં, તો શિક્ષણ ક્ષેત્રે આ પરિવાર કેટલો જાગૃત હશે રાજાશાહીમાં એ પણ બતાવે છે। અને ત્યારબાદ હું માના દર્શન કરી અને મારા અહેવાલને વિરામ આપીશ, કહીશ નિલેશભાઈને કે માના દર્શન કરાવો દર્શકોને।